પાંડેસરા જીઆઈડીસીમાં બહેન સાથે કચરો વીણી રહેલા નાના બાળકને તૂટેલા વીજ થાંભલાથી કરંટ લાગતા હોસ્પિટલે ખસેડાયો હતો. તો આ તૂટેલા વીજ થાંભલા અંગે અનેક રજૂઆત કરાઈ હોવા છતાં તંત્રના બહેરા કાને અવાજ જતો નથી. પાંડેસરા જીઆઈડીસીમાં છેલ્લા ઘણા સમયથી વીજ થાંભલો તૂટેલી હાલતમાં છે, જે અંગે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે બુધવારના રોજ જીઆઈડીસીમાં બહેન સાથે કચરો વીણી રહેલા નાના બાળકો વીજ થાંભલાને અડી જતા તેને કરંટ લાગતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. તો અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હું અહીંયાથી જતો હતો તો એક છોકરો અને એક છોકરી અહીંયા વીંટી હતી, પણ છોકરો ત્યાં થાંભલાની નજીક ગયો તો એને ખેંચી લીધો ને પછી થોડી વારમાં તરત છોડી દીધો, ને એને છોડ્યા પછી ત્રણ ચાર લોકો એને બહાર કાઢ્યો ને એને હોસ્પિટલ લઈ ગયા છે. કયો થાંભલો હતો અને કઈ રીતના એને ખેંચવામાં આવ્યું હતું? આ જીબીનો થાંભલો હતો, એ પડેલો જ હતો અને છોકરો અહીંયા બધું વીણવા આવેલો હતો. એમાં લાપરવાહી કોની કહેવાય? એમાં લાપરવાહી તો અત્યારે તો જોતા જીવી નહીં લાગે છે કે થાંભલો પડી ગયો છે ને કઈ ખબર નહીં. આ છોકરું વિનવા આવેલું હતું, કોઈ મજૂરનું છોકરું લાગતું હતું. આશરે કેટલો વર્ષનો હશે? કઈ અંદર 12 વર્ષની આજુબાજુ, 12-13 વર્ષ. બ્યુરો રિપોર્ટ, સુરત.